મંડે માત્રમ બાળ મિત્રો કેમ છો મજા માને બાટુષ્ટો આપણે આપણો અભ્યાસ શરૂઆત પ્રાર્થનાથી કરવાની છે તો બંને હાથ જોડી આપો બંધ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ બાટુષ્ટો આજનો આપણો વિષય છે ગણિત હવે ગણિતમાં આપણે ચોપડી અને નોટમાં લખવાનું છે પણ ગણિતમાં કઈ નોટ છે આપણી ખાનાવાળી તો બાળકો આપણે ચોપડી અને નોટમાં આગળ જોઈએ ચલો બાળકો चलो बाळदोस्तो हवे आपणे आजे अंक 41 થી 50 નોટમાં લખવાનું છે ચોપડી મારી પાસે જમા છે એટલે આપણે બોલતા જઈશું ને નોટમાં લખતા જઈશું બરાબર તમારી નોટમાં પણ ખાનાવાળી નોટ છે એટલે આગળ આપણે લખતા શીખી ગયા છે એ રીતે તમારે નોટમાં લખવાનું રહેશે ચલો ચોગર એકર 41 ચોગર એકર 41 તો નોટમાં પણ કઈ રીતે લખશો ચોગર એકર 41 પછી શું છે ચોગર બગર 42 ચોગર બગર 42 ચોગર અને ચાર અને બગર બે છે એટલે શું કહેવાય ચોગર બગર 42 ચાલો ચોગર ટગર 43 ચોગર ટગર 43 બંને ચોપડા 44 બંને ચોગડા 44 તો ખાનામાં શું લખશો બંને ચોગડા 44 પછી શું આવ્યું આપણે ચોગર પાછળ 45 ચોગર પાછળ 45 તો ચોગર પાછળ 45 ચોગર છગર 46 ચોગર છગર 46 પછી આવ્યા ચોગર સાતર 47 ચોગર સાતર 47 ચોગર સાતર 47 ચોગર આઠર 48 ચોગર આઠર 48 ચોગર આઠર 48 ચોગર નવર 49 તો શું લખશું આપણે નોટમાં ચોગર નવર 49 હવે શું લખશું આપણે પાછરે મીંડે 50 પાછરે મીંડે 50 પાછરે 5 અને 0 છે એટલે શું લખશું પાછરે મીંડે 50 પાછરે મીંડે 50 તો બાળદોસ્તો આપણે 41 થી 50 ગણિતની ખાનાવાળી નોટમાં બોલતા જવાનું છે ને લખતા જવાનું છે બાળદોસ્તો તમે બોલીને લખશો તો તમને આવડશે નહીં તો આવડશે નહીં એટલે આપણે ચોપડા મારી પાસે જમા છે એટલા માટે તમારે આ ચોપડીનું પાનું આપું છું તમારે ચોપડીમાં નથી લખવાનું તમારે નોટમાં લખવાનું છે બરાબર એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે લખવાનું રહેશે તો બરાબર બોલીને આપણે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું રહેશે હું પાનું મૂકીશ એમાંથી જોઈને તમારે નોટમાં લખવાનું રહેશે ચાલો બાળકો આવજો